केंद्र शासित प्रदेश दीव खाते अग्निशमन दल ना जवानों द्वारा फायर सर्विस डे पर 128 शहीद जवानों ने पुष्पांजलि अर्पण करी सलामी आपवामां आवी हती। 14 एप्रिल 1944 ना रोज मुंबई डॉकयार्ड ना जहाज में थयेल भयानक विस्फोट ना कारणे फरज पड़ना अग्निशमन सेवाना घणा जवानोए पोतानो जीवननो बलिदान आपता महान त्याग कर्यो हतो। ત્યારથી દર વર્ષે 14 એપ્રિલને સમગ્ર ભારતમાં ફાયર સર્વિસ ડે તરીકે યાદ કરવામાં આવે છે અને તે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે જેમણે દેશના સામાન્ય લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષામાં પોતાના જીવનનું બલિદાન આપી દીધું। આજના આધુનિક યુગમાં ઝડપી ઔદ્યોગિકરણ અને અન્ય ક્ષેત્રમાં અત્યંત જોખમી રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ અને બહુમારી ઇમારતોમાં આગ લાગવી એ ફાયર સર્વિસ માટે ખૂબ જ પડકારજનક અને ખૂબ જ અઘરું કામ છે। નોંધનીય છે કે ગત વર્ષે 2 અને આ વર્ષે 3 બહાદુર જવાનોએ તેમની ફરજ નિભાવતી વખતે બલિદાન આપ્યું છે। આમ આજે તે બહાદુર શહીદોની સંખ્યા 128 છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાયર સર્વિસ ડે પર દીવ અગ્નિશમન દળના પ્રાંગણમાં દીવ સ્ટેશન ફાયર ઓફિસર કાનજી નારને મુખ્ય ઉપસ્થિતિમાં તમામ શહીદ જવાનોને કે જેમણે પોતાના કર્તવ્ય નિભાવતી વેરાએ પોતાના પ્રાણની આહુતિ આપી સમગ્ર ફાયર સર્વિસને ગૌરવવંત કર્યું છે ને તમામ 128 શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ સલામી પરેડનું આયોજન કરવામાં આવ્યું। 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે પર સમગ્ર ભારતભરમાં અગ્નિશમન દળોના તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને તેમનું નામનું પઠન કરવામાં આવ્યું। તેમ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ ફાયર સ્ટેશનના પ્રાંગણમાં દીવ સ્ટેશન ફાયર ઓફિસર કાનજી નારને દ્વારા શહીદ પુસ્તિકાનું પઠન કરવામાં આવ્યું હતું। તેઓ સાથે દીવ અગ્નિશમન દળના જવાનો દ્વારા 2 મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપવામાં આવી। આ સાથે 14 થી 20 એપ્રિલ 2022 સુધી ફાયર સર્વિસ વીકનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત દીવ ફાયર સ્ટેશનના જવાનો દ્વારા દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ ફાયર સર્વિસ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવશે। મીનાક્ષી ગઢવી, ZSTV દીવ।